માટે થઈને આપણે 2 દિવસથી જે એક સમાચારોના ફ્લો જોઈ રહ્યા છે અને એના લીધે આપણે એક મજબૂત તેજી પણ આ સેક્ટરમાં જોઈ રહ્યા છે. કારણ છે સેમિકન્ડક્ટર. સેમિકન્ડક્ટરના અછતની સ્થિતિ સર્જાઈ હતી તે હવે ધીમે ધીમે ઓછી થઈ રહેવા સંકેત મળી રહ્યા છે, પણ અમુક કંપનીઓ હજુ પણ આ અંગે એ સ્થિતિને માનવા તૈયાર નથી, હજુ પણ વેઇટ એન્ડ વોચની વાત કરી રહ્યા છે. ત્યારે ઓટો સેક્ટરના જે એનાલિસ્ટ છે એ આપણી સાથે જોડાઈ રહ્યા છે, રિલાયન્સ સિક્યોરિટીઝના હેડ ઓફ રિસર્ચ મિતુલ શાહ. મિતુલ, ગુડ આફ્ટરનૂન. શું આપનો પર્સપેક્ટિવ બની રહ્યો છે જે પ્રમાણે અલગ અલગ સ્ટેટમેન્ટ આવી રહ્યા છે? એક કંપની કહી રહી છે કે સ્થિતિ હવે સામાન્ય થતી દેખાઈ રહી છે, તો બીજી કંપની એવી કહી રહી છે કે હજુ આ પરિસ્થિતિ એટલી બધી નોર્મલ નથી જેટલી આપણે જોઈ રહ્યા છીએ. આપનો પર્સપેક્ટિવ શું બની રહ્યો છે? સેમિકન્ડક્ટરની અછત હવે લિમિટેડ થઈ રહી છે, સપ્લાય ફરી પાછી રિઝ્યુમ થઈ રહી છે? ગુડ આફ્ટરનૂન. જેમ તમે કહ્યું એ પ્રમાણે આમાં પણ હજી સુધી એકદમ કોન્ક્રીટ એવા કોઈ ન્યૂઝ નથી કે પરિસ્થિતિ નોર્મલની નજીક થઈ રહી છે. ઓફકોર્સ પરિસ્થિતિમાં ખૂબ જ સારો સુધારો છે, એટલે મંથ ઓન મંથ બેઝિસ પર ઇમ્પ્રુવમેન્ટ મારુતિના પ્રોડક્શન નંબર્સમાં પણ જોવા મળશે, અને કંપનીના ઓલરેડી એનાઉન્સમેન્ટમાં પણ એમણે દર્શાવ્યું છે કે પ્રોડક્શન નવેમ્બરનું ઓક્ટોબર કરતાં ઘણું જ સારું હશે. પણ અહીંયા સ્ટ્રીટ જે છે ઇન્વેસ્ટર કમ્યુનિટી એનું ઓલવેઝ ઇન્ડિકેશન અને પ્રિડિક્શન આગળના આવતા ક્વાર્ટર્સ અને યર્સના બેઝિસ ઉપર હોય છે. તો જો અગર પરિસ્થિતિમાં થોડો ઘણો બી સુધારો છે તો ડાયરેક્શનલી એ પોઝિટિવ બની રહ્યું છે. તેનો અર્થ ઇન્વેસ્ટર એ સમજે છે કે ડિસેમ્બર મહિનો નહીં તો કદાચ જાન્યુઆરી, જાન્યુઆરી નહીં તો માર્ચ, પણ સિચ્યુએશન નોર્મલ થવાના ડાયરેક્શનમાં જઈ રહી છે તો ફેબ્રુઆરી કે માર્ચના નંબર ડેફિનેટલી સ્ટ્રોંગ હશે, અને એ નંબરના આધારે જ મારુતિના સ્ટોકમાં છેલ્લા 2 દિવસમાં ખૂબ જ મોટી મુવમેન્ટ દેખાઈ છે. અને એ જ મુવમેન્ટ હવે મારુતિને આધીન ઘણી નાની મોટી એન્સિલરી કંપનીઓ જે પેસેન્જર વ્હીકલ્સને સપ્લાય કરે છે એમાં પણ દેખાઈ રહી છે છેલ્લા 2 દિવસથી. તો મિતુલ, આપના મતે જો અત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ તો કયા સ્ટોક છે અથવા તો કયા સેક્ટર છે, જેમ કે પેસેન્જર વ્હીકલનું સેગમેન્ટ છે એના ઉપર, કે પછી જે કમર્શિયલ વ્હીકલના સેગમેન્ટ છે એના ઉપર, ક્યાં અત્યારે આપણને પહેલી ઇમ્પેક્ટ પોઝિટિવ આવતી દેખા શકાય? કે જે પ્રમાણે પેસેન્જર કાર સેગમેન્ટમાં આપણે જોઈએ છે તો કારના બુકિંગ્સ પણ થઈ ગયા છે, પણ કાર ડિલિવરી નથી થઈ રહી, કાર મેન્યુફેક્ચરિંગના ઇસ્યુ આવી રહ્યા છે, તો પહેલાં કયા ફ્રન્ટ ઉપર ઇઝ આઉટ થતું દેખાશે આપણને? કમર્શિયલ વ્હીકલનું સેગમેન્ટ કે પછી આ પેસેન્જર કારનું સેગમેન્ટ છે ત્યાં? સેમિકન્ડક્ટરની ક્લિયર ઇફેક્ટ ફક્ત પેસેન્જર વ્હીકલ પર જ મેક્સિમમ થઈ હતી અને થોડી ઘણી હાયર એન્ડ ટુ વ્હીલર્સ પર, એટલે ડેફિનેટલી એના સુધારાના પોઝિટિવ ઇફેક્ટ બિઝનેસમાં પણ પેસેન્જર વ્હીકલ કંપનીઝ જેવી કે મારુતિ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એન્સિલરી કંપનીઝ જેવી કે મિન્ડા ઇન્ડસ્ટ્રીઝ, આ બધાને જ વધુ દેખાશે. પણ બીજી બાજુએ ઇરિસ્પેક્ટિવ ઓફ સેમિકન્ડક્ટર ઇવેન્ટ, કોમર્શિયલ વ્હીકલમાં પણ નંબર્સમાં સુધારો દેખાઈ રહ્યો છે, કારણ કે ત્યાં સ્લોલી સ્લોલી રિપ્લેસમેન્ટ ડિમાન્ડ પિકઅપ થઈ રહી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્ટિવિટીઝ ગવર્મેન્ટ સાઈડથી વધી રહી છે, ન્યૂ હાઈવે કોન્ટ્રાક્ટ્સ ને આ બધું દેખાઈ રહ્યું છે નંબર્સમાં, એટલે ત્યાં આગળ સાયક્લિકલ રિકવરીનો બેનિફિટ પણ કંપની જેવી કે અશોક લેલેન્ડને અને એન્સિલરી કંપનીઝ ભારત ફોર્જ વગેરેને પણ એનો બેનિફિટ દેખાય છે. એટલે આ બંને ઓફકોર્સ રડાર પર રાખવા જેવી સેગમેન્ટ છે, પેસેન્જર વ્હીકલ એઝ વેલ એઝ કોમર્શિયલ વ્હીકલ. ટુ વ્હીલર સેગમેન્ટમાં હજી પણ રિકવરી આવવામાં ઘણી જ સ્લો રિકવરી દેખાઈ રહી છે, એટલે ત્યાં થોડો સમય લાગશે સ્ટોક રિએક્શન્સ આવવામાં. પણ બીજી બાજુ ટ્રેક્ટરમાં પણ સિમિલર પરિસ્થિતિ છે, થોડુંક સ્લો ડાઉન છે. લાસ્ટ સેગમેન્ટ જે થોડી વધારે આઉટ પરફોર્મન્સની શક્યતા ધરાવે છે થ્રી વ્હીલર સેગમેન્ટ છે, જે છેલ્લા 1 કે 1.5 વર્ષથી ઓલમોસ્ટ જરા પણ ચાલ્યું જ નથી. અને એ સેગમેન્ટમાં પણ હવે આ પોસ્ટ વેક્સિનેશન અને સ્કૂલ કોલેજીસ ને બધું ચાલુ થવાની શક્યતા દેખાઈ રહી હોવાથી થ્રી વ્હીલરમાં પણ એક બહુ સારો સુધારો આવતા 6 મહિનામાં દેખાઈ શકે છે, અને એનો બેનિફિટ આ બધી જ કંપની, જેમાં પર્ટિક્યુલરલી થ્રી વ્હીલરને ડિપેન્ડન્ટ જે કંપનીઝ છે, એ કંપનીનું નામ ન લઈ શકીએ પણ એ કારણ કે અમારા કવરેજમાં નથી, પણ એ બધી કંપનીઓને પણ જરૂર સારો બેનિફિટ દેખાશે.